સમગ્ર પ્રદેશ દાદરા નગર હવેલીની શાળાઓમાં ફરજ બજાવતા એવા 9 શિક્ષકોના કોરોના કારણમાં મોત નિપજ્યા છે. કોરોના કાળમાં શિક્ષકોને આપવામાં આવતી જોખમી કામગીરીના મુદ્દે અપર પ્રાઇમરી કોન્ટ્રાક્ટ ટીચર વેલફેર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોરોના કાળમાં જોખમી કામગીરી આપવામાં આવે છે. આ કામગીરી દરમિયાન સમગ્ર પ્રદેશના 9 શિક્ષકો કિશન પટેલ, વંદના ધીમા, રમેશ ભાઈ ભમસરા, સાવજી ભોયા, નરેન્દ્ર ગોડ, સુમિત્રા પટેલ, પન્નાબેન પટેલ, લક્ષ્મીબેન જાદવ અને ગુલાબભાઈ વાગડના મૃત્યુ થયા છે અને હાલમાં 15 જેટલા શિક્ષકો કોવિડના પોઝિટિવ દર્દીઓ છે. કોરોના કાળમાં શિક્ષકોને જોખમી કામગીરી આપવામાં આવી રહી છે અને તેમને કોઈ સુવિધા આપવામાં આવતી નથી. આ મુદ્દે સમગ્ર પ્રદેશ દાદરા નગર હવેલીના પ્રાઇમરી અપર કોન્ટ્રાક્ટર ટીચર વેલફેર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ગોહિલ, બે દિવસ પહેલાં 3 તારીખે જે ભારત દેશના માન્ય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદીએ જે જાહેરાત કરી છે, જેવી રીતે આરોગ્ય કર્મચારીઓને 100 દિવસની ડ્યુટી કરવામાં આવે તો તેમને રેગ્યુલર માટે પ્રથમ ચાન્સ મળે છે, તેવી રીતે અમે પણ છેલ્લા 1 વર્ષથી દરેક જાતની આરોગ્ય કર્મીઓ સાથે જ ડ્યુટી કરી રહ્યા છીએ તો અમને પણ પૂરેપૂરો રેગ્યુલરનો લાભ મળે એવી આપ સાહેબશ્રીને આશા રાખીએ છીએ. થેન્ક યુ. હું જયપાલસિંહ રાઠોડ, DNH પ્રાઇમરી અપર પ્રાઇમરી કોન્ટ્રાક્ચ્યુઅલ ટીચર વેલફેર એસોસિએશનના પ્રેસિડન્ટ. મેં અત્યારે ગઈકાલે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું, તેમાં અમારા કોન્ટ્રાક્ટ ટીચર 9 જેટલા કોરોનાની ડ્યુટી કરતાં ગંભીર બીમારીમાં સપડાઈ ગયા અને મોતને ભેટ્યા છે, તો તેના પરિવારને કલેક્ટર સાહેબ તરફથી અને પ્રશાસન તરફથી કઈ સહાય મળવા જોઈએ અને અમારે જાનને પણ ખૂબ જોખમ છે. અમે જે પણ કામ કરીએ છીએ પૂરી ઈમાનદારીથી કરીએ છીએ અને અમે 15 વર્ષથી સર્વિસ આપી રહ્યા છીએ, સેવા કરી રહ્યા છીએ અને છેલ્લા 1 વર્ષથી કોરોનાની ડ્યુટીમાં પણ અમે ફરજ બજાવી રહ્યા છીએ અને અમને પ્રશાસન તરફથી કોઈ પણ જાતની સગવડ પૂરી પાડવામાં આવતી નથી. અમને ખાલી 1 સેનિટાઈઝરની બાટલી આપવામાં આવે છે અને ઘરે ઘરે સર્વે કરવા મોકલી દેવામાં આવે છે અને અમે પણ અમારે હિંમત રાખી સર્વે કરવા જઈએ છીએ અને ક્વોરન્ટાઇન કરવા માટે પણ જઈએ છીએ અને રાશન ડિસ્ટ્રીબ્યુશન માટે પણ જઈએ છીએ અને દરેક શિક્ષક ખૂબ જ દિલથી કામ કરી રહ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે પ્રશાસન અમને અમારા જે શિક્ષકો 9 જેટલા ગુજરી ગયા છે તેમને એમના તરફથી કંઈ આર્થિક સહાય આપે અને એમના પરિવારને મદદરૂપ થાય. હું પ્રાથમિક શિક્ષક હેમંત વાળન, દાદરા નગર હવેલી. ખાસ આપના માધ્યમથી એ જણાવવાનું કે દાદરા નગર હવેલીમાં પ્રાથમિક શિક્ષકો દરેક વિસ્તારમાં હાલે હેલ્થ સર્વેની કામગીરી કરી રહ્યા છે, જેના અંદર પ્રશાસન તરફથી જે શિક્ષકોને જે આશ્વાસન મળવા જોઈએ તે મળી રહ્યું નથી. અમારા 8 જેટલા પ્રાઇમરી ટીચરો અને 1 હાઈસ્કૂલના શિક્ષક આ મૃત્યુ પામ્યા છે હાલ આ મહામારીમાં. એ ખૂબ ગંભીર સમસ્યા છે અત્યારે. ને શિક્ષકો જે ગયા તેમાં ડેલી વેજીસ કોન્ટ્રાક્ટ ઉપર જે શિક્ષકો હતા 2, તે શિક્ષકો પણ ગુજરી ગયા. આજે તેઓની પરિસ્થિતિ, ઘરની પરિસ્થિતિ એ લોકોની ખૂબ જ નબળી છે. તો અમારા કોન્ટ્રાક્ટ ટીચરના એસોસિએશનના પ્રમુખ જયપાલસિંહ રાઠોડે ગઈકાલે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. તો અમારા 100 શિક્ષકો વતી અમે વિનંતી કરીએ છીએ કે અમારા જે શિક્ષકો જે ગુજરી ગયા છે આ મહામારીમાં તેના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે અને તે પછી ખાસ કે આ બધા શિક્ષકો આટલી ઈમાનદારીથી ને જોખમરૂપી કામગીરી કરી રહ્યા છે તો આ શિક્ષકો માટે ભવિષ્યમાં એમના પરિવારને વીમા સુરક્ષા યોજનામાં સમાવી લઈ. કેમ કે આજે અમે જે કામ કરીએ કોન્ટ્રાક્ટ ઉપર કરીએ, સરકાર તરફથી અમારે કંઈ થઈ જાય અમારા પરિવારને કંઈ મળવાનું નથી.